બેટી બચાવો બેટી પઢાઓ અને સ્વચ્છ ભારત સુંદર ભારતના અભિયાન સાથે રાયપુર છત્તીસગઢથી ત્રણ મિત્રો 1200 કરતા વધુ કિલોમીટરની સાયકલ ચલાવી ઊંઝા આવી પહોંચ્યા હતા. સમાજમાં જાગૃતિ લાવવા માટે અને આધુનિક જમાનામાં યુવાનો વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરે તેથી બેટી બચાવો બેટી પઢાઓ અને સ્વચ્છ ભારત સુંદર ભારતના અભિયાન સાથે રાયપુર છત્તીસગઢથી ત્રણ મિત્રો સાયકલ લઈને ગુજરાતના પ્રવાસે આવ્યા હતા, જે આજે સવારે 1200 કરતા વધુ કિલોમીટરની સાયકલ ચલાવી ઊંઝાના ઉમિયા માતાજી મંદિર ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓ આશાપુરા માતાજી મંદિર જવા રવાના થયા હતા. આ યાત્રા દરમિયાન ત્રણ મિત્રો આશરે 1700 કિલોમીટરની સાયકલ ચલાવી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે. અભિયાનના બારામાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના બારામાં જરીક મારે બી એક સંદેશો બધાને આપવો છે કે માણસોને દીકરા પુત્ર વધુ જોઈએ છે, પણ બેટી માટે એ ખાસા ઇતિહાસ કે બેટી નહીં જોઈએ, પુત્ર જોઈએ છે. તો અગર બેટી નહીં હોય તો પુત્ર વધુ ક્યાંથી આવશે? હું મારો એક સંદેશ છે. બીજું કે જો બેટીને પઢાવશો તો આવતી આપણું જનરેશન નેક્સ્ટ જનરેશન જે આવશે તો એને ઈ આપણું ભવિષ્ય સારું લઈને આવશે ને એના સંસ્કાર થશે તો આપણું આ ઉજ્જવળ ભવિષ્ય તો જ થશે. તો મારે પ્રાર્થના છે માતાજીની કૃપા હશે આપણી તો બધું આપણું સારું થશે. જય માતાજી. અમે ત્યાંથી રાયપુરથી છત્તીસગઢથી નીકળી રહ્યા છીએ. કરીબ ત્યાંથી અહીંયા સુધીનો અમારો સફર 1250 કિલોમીટર થયો છે અને અમે બેટી બચાવો મતલબ અને બેટી પઢાવો એનો વિષય માટે લઈને આવી રહ્યા છીએ. અને બીજું સાયકલ ચલાવો અને સ્વસ્થ રહો અને એ યુવાઓને આજનાઓને પ્રેરણા મળે એના હિસાબે અમે આજે આ સાયકલ ચલાવીને અહીંયા સુધી આવ્યા છીએ. અને યુવા બી જાગૃત રહે અને આપણે દેશની મતલબ એક બચત થશે કે શરીર બી સારું રહેશે. અને એની સાથે સાથે રસ્તામાં અમે નાગપુરમાં ઉમિયાધામમાં મળતા આવ્યા ત્યાં અમારા પાટીદાર ભાઈઓ જ્યાં કચ્છી પટેલો મળ્યા ત્યાં બધે મુલાકાત લીધી. ઇન્દોરમાં બી લીધી મુલાકાત, એના પછી દાહોદમાં બી લીધી મુલાકાત, એના પછી ગાંધીનગરમાં કાલે લીધી મતલબ મુલાકાત, કાલે રાતના મહેસાણામાં લીધી અને આજ 16 તારીખ છે અને અમે અહીંયા કને આ 11મે દિવસે અહીંયા કને અમે ઊંઝાધામ ઉમિયા મંદિર પહોંચ્યા છીએ. કેતન પટેલનો રિપોર્ટ ઊંઝા.